नमस्कार, हूँ डॉक्टर कमला मणि राव, एसोसिएट प्रोफेसर, एके दोषी महिला कॉलेज जामनगर। आज आप SYBSC होम साइंस सेमेस्टर 3 सब्जेक्ट मील प्लानिंग एम यूनिट 2 सगर्भावस्था में शारीरिक फेरफारों आम आज आप चयापचय में थता फेरफारों विषे चर्चा करीश। मेटाबॉलिक चेंजेस ड्यूरिंग प्रेग्नेंसी। चयापचय में थता फेरफारों में प्रोटीनना चयापचय में फेरफारो थाय छे, कार्बोदित पदार्थना चयापचय में फेरफारो थाय छे, चरबीना चयापचय में फेरफार थाय छे, खनिज अने बी जूथना विटामिन्सना चयापचय में फेरफारो जोवा मळे छे। मेटाबॉलिक चेंजेस इन प्रोटीन, मेटाबॉलिक चेंजेस इन कार्बोहाइड्रेट, मेटाबॉलिक चेंजेस इन फैट एंड मेटाबॉलिक चेंजेस इन मिनरल्स एंड बी विटामिन्स। हवे आपणे नेक्स्ट स्लाइड में एक पछी एक चयापचय में थता फेरफारों विषे चर्चा करीशुं। प्रोटीन ना चयापचय में थता फेरफार। मेटाबॉलिक चेंजेस इन प्रोटीन। शरीर पॉजिटिव नाइट्रोजन बैलेंस नी स्थिति में आवी जाय छे। प्रोटीन नू अभिशोषण नाना आंतरडा में वधी जाय छे अने लोही में यूरिक एसिड अने क्रिएटिनिन नू प्रमाण वधी जाय छे। कार्बोदित पदार्थना चयापचय में फेरफार। लोही नी शकरानु प्रमाण ओछू थई जाय छे, एटले के लोहीमां शकरानु प्रमाण ओछू थई जाय छे। लोहीमां कार्बोदितनु अभिशोषण वधी जाय छे। इन्स्युलिन एंटागोनिस्ट हार्मोन, उदाहरण तरीके प्लेस्मेटल लेक्टोजेनिक हार्मोन्स लोहीना ग्लूकोजने ग्लाइकोजनमां फेरववा देतुं नथी। हवे आपणे जोईए चरबीना चयापचय में शू फेरफार थाय छे। गर्भावस्था दरमियान चरबीनो संग्रह वधी जाय छे अने लोही में चरबीनो प्रमाण वधी जाय छे। खनिज क्षारो अने विटामिनना चयापचय में फेरफार। लोह तत्वनु प्रमाण अने अवशोषण में थता तेना कार्य में पण वधारो જોવા મળે છે। કેલ્શિયમ સગર્ભાવસ્થાના ઉત્તરાર્ધમાં ઘણા પ્રમાણમાં જમા થઈ જાય છે, જેમાંનો ઘણો બધો ભાગ ભ્રૂણના શરીરમાં અને થોડું પ્રમાણ માતાના શરીરમાં જમા થાય છે। સોડિયમ વધુ પ્રમાણમાં અવશોષિત થાય છે, જેથી ગર્ભાવસ્થાના ઉત્તરાર્ધમાં સોડિયમનું પ્રમાણ ઓછું કરવું જરૂરી છે। અર્થાત સોડિયમ ધરાવતા ખાદ્યો અને મીઠાનું પ્રમાણ આહારમાં ઘટાડવું જોઈએ। બી જૂથના વિટામિન્સનું પ્રમાણ વધુ લેવું જરૂરી છે। શરીરમાં પ્રવાહીમાં થતા ફેરફારો, ચેન્જીસ ઇન ફ્લુઇડ। શરીરના કુલ પ્રવાહીના કોષની અંદરના એટલે કે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ અને કોષોની બહારના એટલે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડના પ્રમાણમાં ક્રમશઃ વધારો થાય છે। લોહી કે જે એક્સ્ટ્રા સેલ્યુલર પ્રવાહીનો મોટો ભાગ છે તેનું પ્રમાણ પણ વધે છે। લોહીનું પ્રમાણ 30% વધી જાય છે। લોહીનું પ્રમાણ વધવાથી તેમાં હિમોગ્લોબિન અને બીજા તત્વોની સાંદ્રતા ઘટી જાય છે। પ્લાઝ્મા વોલ્યુમ વધે છે, જે 34મા અઠવાડિયે લગભગ 50% વધે છે, જેના લીધે હિમોગ્લોબિનનું કોન્સન્ટ્રેશન, હિમેટોક્રિટ અને લાલ રક્તકણ RBCનું કાઉન્ટ ઓછું થાય છે। સામાન્ય
તંદુરસ્ત પુખ્ત વયની સ્ત્રીના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 ગ્રામ જેટલું હોય છે, જે સગર્ભાવસ્થામાં ઘટીને 10 થી 11 ગ્રામ જેટલું થઈ જાય છે। આ એક સામાન્ય શારીરિક ફેરફાર છે। તેનાથી ઓછું હિમોગ્લોબિન એટલે કે 10 ગ્રામ પરસેન્ટ કરતાં ઓછું હિમોગ્લોબિનનું પ્રમાણ ન થઈ જાય તેનું સગર્ભા સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું જોઈએ। પાચન તંત્રમાં થતા ફેરફારો, ડાયજેસ્ટિવ ચેન્જીસ। સગર્ભાવસ્થામાં સ્ત્રીને ઘણીવાર અમુક ખાદ્યો ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે, જ્યારે અમુક ખાદ્યો પ્રત્યે અરુચિ થાય છે। આવું ખાસ કરીને સગર્ભાવસ્થાના પ્રથમ 4.5 મહિના દરમિયાન જોવા મળે છે, એટલે કે પહેલા ટ્રાઇમેસ્ટરમાં આ લક્ષણો જોવા મળે છે, જેનું કારણ હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે થતું હોય છે। સગર્ભાવસ્થા દરમિયાન જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજા પાચક દ્રવ્યોનું ઉત્પાદન ઓછું થાય છે, આથી ખોરાક લાંબા સમય સુધીને જઠરમાં રહે છે અને ભૂખ લાગતી નથી। વિકસતા ગર્ભનું જઠર પર દબાણ આવવાથી પાચનની ક્રિયા મંદ થાય છે। ખોરાક અને જઠરનું એસિડ અન્નનળીમાં ઉપરની તરફ ધકેલાય છે, પરિણામે સગર્ભાવસ્થાના પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં સગર્ભા સ્ત્રીને ઉબકા, ઉલટી, છાતીમાં બળતરા અને અપચો જેવી ફરિયાદો રહે છે। રેસ્પિરેટરી ફેરફારો, રેસ્પિરેટરી ચેન્જીસ। ઓક્સિજનની જરૂરિયાત સામાન્ય ગર્ભાવસ્થામાં વધે છે, એટલે કે ગર્ભાવસ્થામાં ઓક્સિજન ડિમાન્ડ વધે છે। આનું કારણ મેટાબોલિક રેટમાં 15% જેટલો વધારાના લીધે હોય છે અને 20% વધારે ઓક્સિજન કન્ઝમ્પશનના લીધે થાય છે। બેઝલ મેટાબોલિક રેટમાં BMRમાં વધારો જે છે તેના કારણો જે છે, પહેલા ટ્રાઇમેસ્ટરમાં BMR 5% જેટલો વધે છે અને બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં BMRમાં 12% જેટલો વધારો થતો હોય છે। કેટલીક વખતે સગર્ભા સ્ત્રીને બ્રેથલેસનેસનો અનુભવ થતો હોય છે, એટલે કે ઊંડા શ્વાસ લેવા અથવા તો શ્વાસ લેવામાં થોડી તકલીફ જોવા મળે છે। આ ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં સામાન્ય રીતે થતો હોય છે, પણ આવું લક્ષણ જેસ્ટેશન દરમિયાન પણ થતું હોય છે। શરીરના તાપમાનમાં ફેરફારો, ચેન્જીસ ઇન બોડી ટેમ્પરેચર। અમેરિકન સાયન્ટિસ્ટ ટ્રાઉટે જણાવ્યું છે કે વધતા મેટાબોલિક રેટ, BMR અને પરસેવો ગ્રંથિના ફેરફારના લીધે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન હુંફાળું અનુભવે છે, એટલે કે સેજ શરીરનું તાપમાન વધતું હોય છે અને ખૂબ પરસેવો થાય છે। ખાસ કરીને ઉનાળામાં ગર્ભવતી સ્ત્રીએ બને તો છૂટા વસ્ત્રો અથવા તો ઢીલા વસ્ત્રો પહેરવા જોઈએ અને પુષ્કળ પાણી, અંદાજિત 8 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ, જેથી શરીર હાઇડ્રેટેડ રહે અને શરીરનું તાપમાન ઓછો થાય। આ ઉપરાંત કબજિયાતની તકલીફ પણ ન થાય। અહીંયા ચિત્રની અંદર ચેન્જીસ ઇન બેઝલ બોડી ટેમ્પરેચર ફોર 28 ડે સાયકલ, 28 દિવસનું માસિક ચક્ર જે છે તેના વિશે અહીંયા સમજાવેલું છે। કઈ રીતેથી શરીરનું તાપમાન કયા સમયે વધે છે અને કયા સમયે ઓછું થાય છે, અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે। ડે 1
मेन्स्ट्रुअल फेज जे छे तेमा शुरुआतना दिवसों में शरीर नू तापमान ओछू होय छे। अहींया दर्शावेलू छे लो टेम्परेचर फेज। बीजो फेज बतायू छे डे 14, जे ओव्युलेशन तरीके ओव्युलेशन पीरियड तरीके पण आपणे जोई शकीए छे। 14मा दिवसे सौथी वधु ओव्युलेशन समय जे छे ए आ समय छे 14मो दिवस। आ गाळाने फर्टाइल पीरियड पण कहेवाय छे। आ आकृतिमां जोई शकाय छे के तापमान जे छे ए धीमे धीमे एनुं तापमान ओव्युलेशन डे 14th डेमां वधे छे। त्यार पछीथी आ फेजमां जोवाय छे के एक्सपेक्टेड मेन्स्ट्रुएशन डेट एटले के पुनः मासिक चक्रनो दिवस जयरे आवे एटले के डे 28 28मा दिवसे पुनः जो मासिक धर्म आवे अथवा तो मासिक चक्र पुनः शुरू थाय तो त्यारे टेम्परेचर शरीरनुं जे छे ए पाछू नीचू थई जाय छे। पण जो मासिक चक्र न आवे अने स्त्री सगर्भा थाय छे तो एनु शरीरनुं तापमान जे छे ए वधे छे। अहींया जोई शकाय छे के इफ यू गेट प्रेग्नेंट द हाई टेम्परेचर फेज कंटीन्यूस। पण जो इफ यू डोंट गेट प्रेग्नेंट इट रिटर्न्स टू द लो टेम्परेचर फेज। एटले के स्त्री जो ओव्युलेशन थाय अने शरीरनुं तापमान वधे छे अने जो 28मा दिवसे मासिक चक्र न आवे अने स्त्री सगर्भा थाय तो शरीरनुं तापमान वधे छे। पण 28मा दिवसे जो ओव्युलेशन न थाय अने स्त्री सगर्भा नथी थती अने पुनः मासिक चक्र आवे छे तो तेनुं शरीरनुं तापमान फरी ओछू थाय छे। आभार।